માનસી સ્વાગત છે આપનું સીએનબીસી બજાર પર ઘણી બધી શુભકામનાઓ આપને મોંઘીનું પાત્ર કચ્છ એક્સપ્રેસનું હાર્દ પાત્ર હતું જેને તમે જીવંત કરી દીધું નેશનલ એવોર્ડ વિનર આપ બની ચૂક્યા છો આ પાત્રથી કેવી લાગણીને અત્યારે અનુભવ કરી રહ્યો છો અને આ પાત્ર વિશે અમને કહી ગયો મોંઘીનું પાત્ર મારી માટે બહુ જ ચેલેન્જિંગ હતું કેમ કે હું તો સિટીની છોકરી છું પણ આ કચ્છના નાના ગામની એક છોકરી મોંઘી જે એ લીપણ આર્ટ કરે છે અને આર્ટિસ્ટ કમ્યુનિટીનો હિસ્સો છે કેવી રીતે પોતાની સ્વતંત્રતા અને પોતાનું જે સેલ્ફ આઈડેન્ટિટી છે કેવી રીતે ઈ ડિસ્કવર કરે છે એની સ્ટોરી હતી અને આ રોલ બહુ ચેલેન્જિંગ હોવા છતાં બહુ મજા પડી છે કરવામાં આ ફિલ્મ રત્ના પાઠક શાહ સાથે આખા અમારા જે એક્ટર્સ છે અમારો ડિરેક્ટર વિરલ શાહ અને સૌથી મોટી વાત અને બહુ સ્પેશિયલ વાત એ છે કે પાર્થિવ ગોહિલ માય હસબૅન્ડ એન્ડ મી અમે આ ફિલ્મ પ્રોડ્યુસ પણ કરી છે એટલે પોતે પ્રોડ્યુસ કરેલી પિક્ચર એઝ ગુજરાતી આર્ટિસ્ટ એવી ઈચ્છા હતી કે ગુજરાતી ભાષાની એવી પિક્ચર બનાવીએ જે દેશ પ્રદેશ ઇન્ટરનેશનલી સક્સેસફુલ થાય અને વખાણ અને ચર્ચામાં આવે એટલે મારી માટે બહુ જ સ્પેશિયલ મુમેન્ટ છે અને હમણાં હું અમદાવાદમાં ફિલ્મ શૂટિંગ કરી રહી છું એટલે હમણાં બધાના એટલા બધા મેસેજીસ ને એટલા બધા કોલ્સ ચાલી રહ્યા છે

તો એક આગળ પણ અમે જ્યારે તમારી સાથે વાત કરી હતી આપના દ્વારા પણ કહેવામાં આવ્યું હતું પાર્થિવ કે ગુજરાતી ફિલ્મને મેઇન સ્ટ્રીમમાં લાવવા માટે હજી કામ થવાની જરૂર છે કદાચ તમે આ ક્ષેત્રે પ્રદાર્પણ કરી દીધું છે ત્રણ નેશનલ એવોર્ડ આપની ફિલ્મને અહીંયા આગળથી મળી રહ્યા છે તો આ ક્ષેત્રમાં હજી કેટલું કામ થવાની જરૂર છે આ તો હજી શરૂઆત છે હજી તો બહુ બધું કામ થઈ શકે છે ગુજરાતી ભાષા ગુજરાતી સંસ્કૃતિ ગુજરાતી રાજ્ય આ આપણે કેવા ને કે ગુજરાતમાં એટલી બધી સરસ સરસ સુંદર સુંદર વાર્તાઓ છે કે મારી એવી ઈચ્છા છે કે આ બધી વાર્તાઓ બહાર નીકળે એટલે જ પ્રોડ્યુસર બન્યા અને એટલે જ અમે આ હું ને પાર્થિવ અમને એમ થયું કે ના આપણે ઘણું જ હજી કામ કરાય એના સંગીત થ્રુ હું મારા એક્ટિંગ થ્રુ અને અમે બંને અમારા પ્રોડક્શન થ્રુ વી વોન્ટ કે હજી ને હજી મોટા મોટા અવોર્ડ ઓસ્કર્સ સુધી જાય આપણી ફિલ્મ આની પહેલા પણ ઘણી બધી ફિલ્મો નોમિનેટ થઈ છે પણ વિન થવી જોઈએ એવી એવી ઈચ્છા છે ને એ જ મોટિવેશન થી અમે રોજ કામ કરી રહ્યા છો જી વાંસી તો આપે ખૂબ સરસ વાત કરી છે આપણી આશાઓ અહીંયા આગળથી ઘણી બધી છે ચોક્કસ આપ ઓસ્કર સુધી પણ જશો આવી અવનવી ફિલ્મો આપ લાવતા રહેશો એક કોસ્ટ્યુમ ડિઝાઇનિંગનો એવોર્ડ પણ આપની આ ફિલ્મને મળ્યો છે હવે આ કામ પણ એવું છે કે જ્યાં મોટાભાગનું કામ તમારી સાથે કરવાનું રહ્યું હશે તો અહીંયા પણ આપનો ફાળો આપનું યોગદાન આપનો સહયોગ ચોક્કસપણે રહ્યો હશે તો આ કચ્છની સંસ્કૃતિને અહીંયા આગળ દર્શાવાય છે ખૂબ સરસ રીતે આ અંગેના આપના અનુભવ કે આ અંગે પણ આપ જણાવશો કચ્છ એક્સપ્રેસ માં તો બેસ્ટ ફિલ્મ નો અવોર્ડ મળ્યો ટુ ધ ફિલ્મ ફોર પ્રમોટિંગ સોશિયલ કોઝ અને બેસ્ટ કોસ્ટ્યુમ સ્ટાઇલિસ્ટ નો અવોર્ડ મળ્યો છે નિકી જોશી ને નિકી મારી સાથે છે હમણાં સેટ ઉપર અમે સાથે જ અમારી નવી ફિલ્મ શૂટ કરી રહ્યા છીએ અમદાવાદમાં અને અમે બંને એટલા એક્સાઇટેડ છે સવાર થી કેમ કે નિકી અને હું અમે બહુ વર્ષોથી કામ કરી રહ્યા છીએ સાથે અને બહુ મહેનત કરી રહ્યા છીએ એના ક્ષેત્રમાં મારા ક્ષેત્રમાં જ્યારે કચ્છ એક્સપ્રેસમાં સાથે સ્ટાઇલિંગની વાત આવી હતી ત્યારે દરેક કિરદાર તમે જોશો હમણાં જેટલા પણ તમે સ્ક્રીન ગ્રાફ જોશો એમાં સાડીઓથી લઈને બધું જ જે ત્યાંનું ડિટેલિંગ છે એટલી મહેનત થી દર્શાવ્યું છે નિકીએ આ ફિલ્મ થી કલ્ચર એન્ડ ધ રિચનેસ ઓફ કચ્છ કેમકે કચ્છમાં એટલી બધી ટેલેન્ટ છે ને એટલું બધું આર્ટ છે તો અમને થયું કે અમારી આ ફિલ્મ કચ્છના આર્ટ માટેનું એક સિમ્બલ રહેવી જોઈએ અને હવે નેશનલ અવોર્ડ મળ્યા પછી તો ડેફિનેટલી હજી માણસોને આ ફિલ્મ વિશે ખબર પડશે અને હજી માણસો માણસો આ ફિલ્મ જોશે એટલે આઈ થિંક અમારું કામ એઝ પ્રોડ્યુસર્સ એઝ એઝ ક્રિએટર હેઝ બિન કમ્પ્લીટલી સક્સેસફુલ એન્ડ વી વિશ એન્ડ પ્રે એન્ડ થેન્ક ગોડ કે ફ્યુચરમાં પણ આવી ઓપોર્ચ્યુનિટીઝ મળે જેનેથી અમે વધારે ને વધારે કામ કરી જે માનસી અને જે રીતે અમે જોયું છે કે આપનું સાઉલસૂતરા જે પ્રોડક્શન છે આપે જે મૂવીઝ બનાવી છે અલગ અલગ પ્રકારની વાર્તાઓ પર વાર્તાઓને પસંદ કરીને તમે આવી મૂવી બનાવીશ છે અને આપે જે અહીંયા આગળથી સોશિયલ કોઝ વાળી એક ફિલ્મને તો એવોર્ડ મળ્યો છે આવી ઘણી મૂવી બનાવી છે અને તમે એઝ અ એક્ટ્રેસ પણ ચેલેન્જિંગ પાત્રો અહીંયા આગળથી પસંદ કર્યા છે આગળ પણ આપની પાસેથી એઝ અ પ્રોડ્યુસર એઝ અ એક્ટર અમે આવા જ કંઈક નવા પ્રયોગોની આશા રાખી શકીએ અમારી પહેલી પિક્ચર એઝ પ્રોડ્યુસર ગોળકેરી હતી જે બહુ જ કોવિડ પહેલા બહુ સક્સેસફુલ થઈ હતી પછી કચ્છ એક્સપ્રેસ પ્રોડ્યુસ કરી અને હમણાં હાલીમાં જમકુડી પ્રોડ્યુસ કરી છે જે હજી સુધી છેલ્લા 13 વીક્સ થી બોક્સ ઓફિસ ઉપર છાઈ ગઈ છે અને છેલ્લા બે ત્રણ વર્ષમાં ગુજરાતી સૌથી હાઈએસ્ટ ગ્રોસિંગ પિક્ચર થઈ ગઈ છે એટલે એક બાજુ છે બોક્સ ઓફિસ જે દરેક પ્રોડ્યુસર ની ઈચ્છા હોય કે બોક્સ ઓફિસ તો પિક્ચર ને મળવું જોઈએ અને બીજી બાજુ છે નેશનલ જે દરેક પ્રોડ્યુસર નીચેની કૃપા જ છે એટલે હજી અમે ઘણું બધું કામ કરી રહ્યા છે ઘણી બધી સ્ક્રીપ્ટ અમે લાવી રહ્યા છે ત્રણ ચાર બીજી નવી નવી સ્ક્રિપ્ટ પણ ડેવલપ કરી રહ્યા છે અને દરેક પિક્ચરમાં અમારી એવી કંઈક ઈચ્છા છે કે કંઈક એવું નવું કરીએ જેનાથી બધાને લાગે કે અરે વાહ સોલ સૂત્ર તો આવું પેલા તો ક્યારે થયું નતું એવું અમને દેખાડ્યું એવી અમારી ઈચ્છા છે ઓકે તો આ અહીંયા આગળથી આપણે ખાસ વાત આપણે કરી રહ્યા છે માનસી સાથે અને આપણે ઈચ્છી રહ્યા હતા કે જો આજે પાર્થિવભાઈ પણ આપણી સાથે જોડાયા હોત તો એમની સાથે પણ અહીંયા આગળથી રહ્યો છે જોઈન કરવાનો તમે પ્લીઝ એડ કરી શકો જી આપણે પ્રયત્ન ચોક્કસથી કરીશું પણ માનસી અહીંયા આગળથી જે આપણે ગુજરાતી મૂવીઝ ટેકનિકલ પ્રોબ્લેમને કારણે માનસી આપણે એમને ટ્રાય કરી રહ્યા છે સતત એમને જોઈન કરવાની પણ અહીંયા આગળથી આપણે એમને જોઈન નથી કરી શક્યા તો આપને હું એ રીતે પૂછી રહી હતી કે એમને પણ અમારા અભિનંદન આપ જણાવશો અને ગુજરાતી મૂવીઝ હવે જે રીતે આગળ વધતી દેખાઈ રહી છે હજી કઈ રીતના આગળ આપ એને લઈ જઈ શકો છો આપ બંનેનું આપનું આગળ કેવી રીતનો પ્રદાર પણ અહીંયા રહી શકે છે અમારે છે ને ગુજરાતના મોટા મોટા રાઈટર્સ ગુજરાતના એક્ટર્સને કાસ્ટ કરવા છે ફિલ્મમાં ગુજરાતના ક્રિએટર જે મ્યુઝિક ડિરેક્ટર્સ છે બેકગ્રાઉન્ડ એટલે જેટલા વધારે ટેકનિશિયન્સ વધારે મેકર્સ ગુજરાતના ફિલ્મોમાં કામ કરી શકે એવી અમારી ઈચ્છા છે અને અમારી તો એવી ઈચ્છા છે કે નેશનલ અવોર્ડ નેશનલ લેવલ ઉપરના જે મોટા મોટા એક્ટર્સ છે એ લોકોને ગુજરાતી ફિલ્મોમાં કાસ્ટ કરીએ અને કેમ કે મલયાલમ સિનેમા તમિલ સિનેમા બધાને આટલું અગર સપોર્ટ મળતો હોય તો ગુજરાતી ફિલ્મ કેમ નહીં અને હમણાં શું થાય છે કે ગુજરાતી ફિલ્મો ફક્ત ગુજરાત અને મુંબઈમાં અને ક્યારેક ક્યારેક કેલકટા કે બેંગ્લોર એવી સિટીઝમાં રિલીઝ થાય અમારી એવી ઈચ્છા છે કે ગુજરાતી નેશનલ લેવલ થિયેટ્રિકલ રિલીઝ થાય અને બધા જોવા જાય કેમ કે આપણી જે વાતો છે આપણું જે આપણું ગીત સંગીત આપણા એક્ટર્સ બધા એટલા અમેઝિંગ છે કે કેમ નહીં બસ તો એ જ મંતવ્ય છે અને એ જ પ્રયત્ન છે અમારા કે કેવી રીતે આપણી ફિલ્મ્સ ને આપણે બધે દુનિયાભરમાં રિલીઝ કરી શકાય નેશનલ અને ઇન્ટરનેશનલ જી તો માનસી આપને ફરી એક વખત ઘણા બધા અભિનંદન અને આપનો આભાર આપ અમારી સાથે જોડાયા અને આપ નેશનલી ઇન્ટરનેશનલી ગુજરાતી ફિલ્મને વધુ આગળ લઈ જાઓ એવી જ શુભકામનાઓ